વન બાર વન વોટના નિયમ મુજબ આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી વન બાર વન વોટના નિયમ મુજબ યોજવાની હોય આ વર્ષે નિયમ મુજબ બાર કાઉન્સિલ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં મતદાર તરીકે 1730 વકીલોના નામ સામેલ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી એડવોકેટ દ્વારકેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે પ્રમુખ પદના એક હોદ્દા માટે નલિન પટેલ, હસમુખ ભટ્ટ અને ભાસ્કર રાવ નીલકે ઉમેદવારી નોંધાઈ રહ્યા છે. ઉપપ્રમુખ પદના એક હોદ્દા માટે 4 ઉમેદવાર રણજીતસિંહ રાઠોડ, દિલીપ પટેલ, રાજુ ધોબી અને રાજુ વકીલે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સેક્રેટરીની 2 જગ્યા માટે 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, ત્યારે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં વકીલોએ તેમના મતદારનો ઉપયોગ કરી ભાવિ નક્કી કર્યું હતું. 2016-17 ઇલેક્શન છે અને એમાં વન વોટ વન બારના નિયમ મુજબની મતદાર યાદી બનાવવામાં આવેલી છે, જેને બાર કાઉન્સિલર ગુજરાતે પણ મંજૂરી આપેલી છે. એ પ્રમાણેનું આ ચૂંટણી કે આખા ગુજરાતમાં એક વડોદરાએ પહેલ કરેલી છે કે વન વોટ વન બાર મુજબ ચૂંટણી કરો. આ ચૂંટણીમાં લગભગ 1700 મતદારો છે અને એમણે ઉત્સાહભેર ભાગ લીધો છે. મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી છે અને મારો વિજય નિશ્ચિત છે. મારા ટેકેદારો જે રીતે ઉત્સાહથી મને મત આપે છે અને અપાવે છે એ જોતા અને આ બોળી સંખ્યા જોતાં અને જે મેં કામો કરેલા છે, વકીલ મિત્રોનો સાથ, સહકાર અને પ્રેમ સંપાદન કરેલો છે, એ દ્રષ્ટિએ મારી જીત નિશ્ચિત છે.